નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 1 માં આપનું સ્વાગત છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફક્ત બે જ સવાલ જોયેલા, તે બે સવાલને આપણે ફરી એકવાર રિપીટ કરીએ. તો સૌપ્રથમ જોઈએ તો ગૌણ માહિતીના પ્રાપ્તિસ્થાનો. તો ગૌણ માહિતીના પ્રાપ્તિસ્થાનોમાં મિત્રો, આપણે ફક્ત બે જ પ્રાપ્તિસ્થાન લીધા હતા. પહેલું હતું પ્રકાશિત પ્રાપ્તિસ્થાન અને બીજું હતું બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન. તો પ્રકાશિત પ્રાપ્તિસ્થાન એટલે કે જે માહિતી બહાર પાડવામાં આવતી હોય અને તેનો ઉપયોગ આપણે કરીએ તો તે આપણા માટે પ્રકાશિત પ્રાપ્તિસ્થાન થાય. તો પ્રકાશિત પ્રાપ્તિસ્થાનોમાં અમુક પ્રાપ્તિસ્થાનો જોયા હતા, જેમાં પહેલું હતું સરકારી પ્રકાશનો, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંગઠનો, ત્યારબાદ સ્થાનીય સ્વરાજ્યની સંસ્થાઓ અને વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ, સંશોધક સંસ્થાના અહેવાલો, વર્તમાન પત્રો અને સામાયિકો. આ હતા આપણા માટે પ્રકાશિત પ્રાપ્તિસ્થાન. અને બીજું હતું બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન. તો બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાનમાંથી માહિતી મેળવવાની રીત એટલે કે જે તે સંસ્થાની મુલાકાત લઈ અને તેમને વિનંતી કરી અને તેના અહેવાલમાંથી ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે, તેનું ઉદાહરણ હતું કામદારોનો પગાર તેમજ તેનું શૈક્ષણિક સ્તર વગેરે. ત્યારબાદ સેકન્ડ સવાલ કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો સાવચેતી રાખવાની. તો તેમાં પહેલું હતું વિશ્વસનીયતા, બીજું વિકલ્પો, ત્રીજું માહિતીનો સમયગાળો, ત્યારબાદ માહિતીની પ્રાપ્તિ, માહિતીની સમજ, અનુમાનિત માહિતી અને હેતુ. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે જે શોર્ટ ક્વેશ્ચન છે એ પણ સાથે જોઈ લઈએ. તો હવે જોઈએ તો સૌપ્રથમ પહેલાં તો જોઈએ ચલ લક્ષણ એટલે શું, તેની આપણે વ્યાખ્યા સમજવાની છે. તો ચલ લક્ષણ એટલે શું? તો નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા માપને ચલ લક્ષણ કહે છે. ફરી એકવાર સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા માપને ચલ લક્ષણ કહે છે. જો ફરી જોઈએ કે પ્રત્યેક એકમ દીઠ બદલાતા માપને, એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક વર્ગની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠા છે, જેમાંથી આપણે ફક્ત 5 વિદ્યાર્થીની પસંદગી કરવાની છે. તો જે 5 વિદ્યાર્થીની પસંદગી કરીએ છીએ તેની અંદર જે 50 વિદ્યાર્થી છે તે આપણા માટે શું બનશે? તો કે સમષ્ટિ બનશે. ત્યારબાદ એમાંથી આપણે ફક્ત 5 વિદ્યાર્થીની પસંદગી કરવાની છે તો એ 5 વિદ્યાર્થી આપણા માટે શું બનશે? નિદર્શ. જો વિદ્યાર્થી મિત્રો સમષ્ટિ અને નિદર્શ વિશે હજી પણ સમજ ન પડી હોય તો જૂના વિડીયો જોઈ અને ફરી એકવાર સમજ મેળવીએ, અથવા તો ફરી એકવાર હું પણ સમજાવી દઉં છું કે સમષ્ટિ એટલે શું. તો આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. તો અભ્યાસ હેઠળ આવતા એટલે કે એક વર્ગની અંદર જે 50 બાળકો છે એ 50એ 50 શું થશે? સમષ્ટિ. બીજું હતું નિદર્શ. તો નિદર્શ એટલે શું? જ્યાં સમષ્ટિમાંથી અમુક કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરવામાં આવે તેને શું કહીશું આપણે? નિદર્શ. તો આ જે 5 વ્યક્તિનો નિદર્શ પસંદ કરવાનો છે, તો 50 બાળકોમાંથી 5 બાળકોને પસંદ કરવાના છે, તો તે 5 બાળકો વચ્ચે રહેલો ગેપ એટલે કે જે બંને વચ્ચેનો તફાવત છે તેને આપણે શું કહીશું? ચલ લક્ષણ. એટલે કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા માપને તેનું ચલ લક્ષણ કહેવાય. હવે આપણે તેમાંથી પસંદગી કરીએ તો સૌપ્રથમ પહેલા કયા વિદ્યાર્થીને પસંદ કરશું? તો જે વિદ્યાર્થીના સૌથી સારામાં સારા માર્ક્સ આવ્યા હોય. ધારો કે વર્ગની અંદર હાઈએસ્ટ માર્ક 50માંથી 49 છે, તો પ્રથમ એ વિદ્યાર્થીને આપણે પસંદ કરશું કે આ વર્ગની અંદર પ્રથમ ક્રમાંક 49 ક્રમ ઉપર આવ્યો છે. ત્યાર પછી બીજો ક્રમ લઈશું, તો બીજા ક્રમવાળા વિદ્યાર્થીને 48 માર્ક્સ આવે છે. ત્યારબાદ ત્રીજો વિદ્યાર્થી લઈશું, તો ત્રીજા વિદ્યાર્થીને 42 માર્ક આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ સમજો, જે બે ચલ વચ્ચે એટલે પ્રથમ અને બીજો નંબર બંને વચ્ચે ફક્ત 1નો ગેપ છે, જ્યારે બીજા અને ત્રીજા વચ્ચે, બીજાને 48 માર્ક્સ અને ત્રીજાને 42 માર્ક્સ, તો બે વચ્ચે જે તફાવત રહેલો છે તેને આપણે શું કહીશું? ચલ લક્ષણ કહીશું. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે કોઈ
પણ બે ચલ વચ્ચેના તફાવતને તો આપણે શું કહીશું, તેનું ચલ લક્ષણ કહીશું. હવે જોઈએ તો ચલ લક્ષણના મુખ્ય બે પ્રકાર પાડી શકાય, એટલે કે ચલના મુખ્ય બે પ્રકાર છે, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. તો પહેલું જોઈએ સંખ્યાત્મક ચલ. હવે સંખ્યાત્મક ચલ એટલે શું? તો જે ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને કેવું કહેવાય? સંખ્યાત્મક ચલ લક્ષણ કહે છે. સાદી ભાષામાં કહીએ તો જે જે ચલને સંખ્યામાં રજૂ કરી શકાય અથવા તો માપી શકાય તેને આપણે કેવી કહી શકીએ? સંખ્યાત્મક ચલ કહી શકીએ. ધારો કે કોઈ એક વર્ગની અંદર 30 બાળકો બેઠા હોય તો આપણે ગણી શકીએ કે એક વર્ગની અંદર આપણને કોઈ એવું કહે કે એ વર્ગની અંદર કેટલા બાળકો છે, તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5 કે 30 કે 30 બાળકો છે, તો તેને શેમાં આપણે સંખ્યામાં દર્શાવ્યું, એટલે કે તેને આપણે ગણી શકીએ, જેને આપણે સંખ્યાત્મક ચલ કહી શકાય. અથવા તો બીજું એક ઉદાહરણ લઈએ કે દૂધનું પણ ઉદાહરણ લઈ શકાય કે એક બોટલની અંદર આપણે કેટલા લીટર દૂધ ભર્યું છે, તો આપણે તે માપવું હોય તો તે આપણે માપી શકીએ. શેમાં માપી શકીએ? મીટરમાં માપી શકાય? નહીં. શેમાં માપી શકાય? લીટરમાં માપી શકાય. એટલે કેટલા લીટર દૂધ છે તે તેના આધારે આપણે કહી શકીએ. તો જેને આપણે માપી શકીએ અથવા તો જેને સંખ્યામાં દર્શાવી શકાય તેને કેવું કહેવાય? સંખ્યાત્મક ચલ કહી શકાય. તેની જ સાથે બીજું છે ગુણાત્મક ચલ. એટલે શું? તો ચલ લક્ષણ ગુણાત્મક કે અસંખ્યાત્મક હોય તેને કેવું કહેવાય? ગુણાત્મક ચલ કહીશું. તો ગુણાત્મક ચલ એટલે કે જે ચલ લક્ષણ અથવા તો ચલ લક્ષણ ગુણાત્મક કે અસંખ્યાત્મક હોય તેને કેવું કહેવાય? ગુણાત્મક ચલ. ઉદાહરણ તરીકે લેવું હોય તો કેરીનો રસ. આપણે એમ પૂછે કેરીનો રસ કેવો છે, આપણે શું કહીએ? કેરીનો રસ બહુ મીઠો છે, બહુ ગળો છે, અથવા તો ખાટો છે, આવું આપણે કહી શકીએ. આ છે, કોઈ એમ પૂછે કેટલો ખાટો છે તો આપણે એમ કહીશું બહુ ખાટો છે, અથવા તો ઓછો ખાટો છે, અથવા તો મીઠો છે તો કેટલો મીઠો છે, બહુ મીઠો છે અથવા ઓછો મીઠો છે. એટલે એને આપણે આંકડામાં દર્શાવી શકતા નથી, એટલે કે અસંખ્યાત્મક રીતે આપણે રજૂ કરી શકીએ, એને કેવી કહેવાય? ગુણાત્મક ચલ. એટલે આ આપણા માટે થયું ગુણાત્મક ચલ, એટલે કે સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. તેની સાથે સાથે બીજું પણ જોઈએ કે સંખ્યાત્મક ચલ એટલે કે સંખ્યાત્મક માહિતી એટલે શું. ત્યારબાદ હવે જોઈએ તો કે સંખ્યાત્મક માહિતી. તો સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. તો સંખ્યાત્મક ચલના જે અવલોકનો છે એનો એક સમૂહ ભેગો કરીએ તો એ સમૂહને આપણે શું કહી શકીએ? સંખ્યાત્મક માહિતી. ધારો કે કોઈ પણ ઉદાહરણ તમે તેની અંદર લઈ શકો, કે સંખ્યાત્મક માહિતીની અંદર તમારે કોઈ પણ ઉદાહરણ લેવું હોય તો એવું લઈ શકો કે બાળકોની જે 50 બાળકો છે અથવા તો તેમાંથી 5 બાળકો છે, તે 5-5 બાળકોએ કેટલા કેટલા માર્ક્સ મેળવ્યા છે તેનું એક લિસ્ટ બનાવવામાં આવે તો તે આપણા માટે શું થઈ ગયું? સંખ્યાત્મક માહિતી. એટલે કેમ? કે સંખ્યાત્મક ચલો જે હતા, એટલે કે ચલ એટલે કે દરેક અવલોકનોને આપણે શું કર્યું? એક સમૂહ બનાવી દીધો, એટલે કે એક પેજની અંદર 5-5 વિદ્યાર્થીના માર્ક્સ લખી દેવામાં આવ્યા, એટલે તેને આપણે કેવી કહીશું? સંખ્યાત્મક માહિતી. ત્યાર પછી જોઈએ ગુણાત્મક માહિતી એટલે શું. તો ગુણધર્મ કે અસંખ્યાત્મક ચલના અવલોકનોને ગુણાત્મક માહિતી કહે છે. એટલે કે ગુણધર્મ કે અસંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહી શકાય. એટલે ગુણાત્મક માહિતી આપણે ભેગી કરવી હોય તો આપ જે ગુણાત્મક ચલ છે એટલે કે અસંખ્યાત્મક ચલ છે એનો જે તમે સમૂહ બનાવો છો તેને આપણે કેવી કહીશું? સંખ્યાત્મક ગુણાત્મક માહિતી. ગુણાત્મક માહિતીમાં ઉદાહરણ લેવું હોય તો એવું લઈ શકીએ કે કારખાનામાં કામ કરતા કારીગરોનો શિક્ષણનું સ્તર, કે શિક્ષણનું સ્તર કારીગરોનું જાણવું હોય તો આપણે ગુણધર્મક માહિતી મેળવી શકીએ. આપણે એમ ન કહી શકીએ કેટલા રૂપિયામાં તમે ભણ્યા, એટલે કે કેટલું સારું ભણ્યા છે અથવા તો કોને આવડત કેવી છે, એ આપણે આવડત સારી છે કે ઓછી છે કે મધ્યમ છે એવું જાણવું હોય તો એ ગુણાત્મક માહિતી આધાર આપણે જાણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 અહીંયા આપણું પૂર્ણ થાય છે, પરંતુ આ ચેપ્ટરની અંદર અમુક વિદ્યાર્થી મિત્રોએ જૂના વિડીયો જોયેલા નહીં હોય અથવા તો જેને જોયા હશે
તેને કદાચ બધા વિડીયો જોવાથી અમુક ભૂલાઈ પણ ગયા હશે, તો તેના માટેનું પણ એક રિવિઝન રાખવાનું છે. તો ચેપ્ટર એકનું રિવિઝન નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખશું, પરંતુ આ લેક્ચરનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય તો બાકી. તો આજના ગૃહ કાર્યમાં ફક્ત જે 5 વ્યાખ્યા એટલે કે ચલ લક્ષણ એટલે શું, ગુણાત્મક ચલ, સંખ્યાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એટલે શું, આ 5 વ્યાખ્યા આપણે પોતાના ચોપડામાં લખવાને છે. ત્યાર પછીનું જે છે એટલે કે ચેપ્ટર એકનું રિવિઝન નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી જોઈશું, જેમાં એક વખત તમારે રિવિઝન પોતાની જાતે કરવાનું છે, અને ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનું રિવિઝન કરીશું, જેથી જે એક વખત તમે વાંચેલું હોય એટલે યાદ રાખવામાં સરળતા રહે. અને ત્યારબાદ જોઈએ તો તમારે વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર એકમાંથી કુલ 25 ટૂંકા સવાલ, એક એક વાક્યના 25 ટૂંકા સવાલ તમારે જાતે ચોપડીમાંથી ગોતી અને લખવાના છે, સવાલ અને તેની સાથે જવાબ. હવે કયા 25 સવાલ લખવાના એ બધાને પોતપોતાની રીતે જાતે લખવાના છે, કે કોણ કયા લખે છે એવું નહીં, કે આપણને જે લાગે કે આ ચોપડીની અંદર પહેલા ચેપ્ટર નંબર એકમાંથી આ 25 સવાલ મારે લેવા છે. ધારો કે એક એક્ઝામ્પલ આપું કે સ્ટેટિસ્ટિક શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ કોણે કર્યો હતો, તો નીચે લખવાનું કે ગોડફિન એકેન હોલ. કે આ રીતે કુલ 25 તમારે ટૂંકા સવાલ જાતે બનાવી અને લખવાના છે, એટલે કે તમારું ચેપ્ટર વચાઈ પણ ગયું છે એ પણ ખબર પડી જશે, અને કેટલું યાદ રહ્યું છે એ પણ આપણે જોઈ લઈશું. અથવા તો યાદ ન રહ્યું હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી ચેપ્ટર એકનું રિવિઝન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. જય હિન્દ.